નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે, કારણ કે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, જેથી પાર્ટીઓ હવે પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં લાગી છે, જેમાં ભાજપે એક સાથે 160 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ લગભગ 170થી વધુ બેઠકો પર મૂરતિયા ઉતારી દીધા છે, ત્યારે કોંગ્રેસે પણ અગાઉ 43 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. અને એવું કહેવાઈ રહ્યું હતું કે કોંગ્રેસ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવા માટે ભાજપના ભરોસે બેઠેલું છે, કે જેવી જ ભાજપ પોતાના મૂરતિયાઓની ઘોષણા કરે એના પછી જ કોંગ્રેસ પોતાની બીજી યાદી બહાર પાડશે. અને હવે ભાજપે 160 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેથી કોંગ્રેસની ઉમેદવારોની બીજી યાદીની આતુરતાનો અંત આવ્યો છે, જેની આતુરતાનો અંત ગઈકાલે મોડી રાત્રે આવ્યો છે. તમે જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં વધુ 46 ઉમેદવાર નામ પર સત્તાવાર જાહેરાત કરાઈ છે, જેમાં મીડિયા અહેવાલ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે અબડાસાથી મોહમ્મદ ઝુંક, માંડવીથી રાજેન્દ્રસિંહ જાડેજા, ભુજથી અર્જુન હુદિયા, દસાડાથી નવસાદ સોલંકી, લીંબડીથી કલ્પના મકવાણા, ચોટીલાથી ઋત્વિક મકવાણા, ટંકારાથી લલિત કગથરા, વાંકાનેરથી મોહમ્મદ જાવેદ પીરઝાદા, ગોંડલથી યતીશ દેસાઈ, જેતપુરથી દીપક વેકરિયા, ધોરાજીથી લલિત વસોયા, કાલાવાડથી પ્રવીણ માછડિયા, જામનગર સાઉથથી મનોજ કથીરિયા, જામજોધપુરથી ચિલાગ કાલરિયા, જામખંભાળિયાથી વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઈ જોશી, વિસાવદરથી કરસનભાઈ વડોદરિયા, કેશોદથી હીરાભાઈ જેતાવા, માંગરોળથી બાબુભાઈ વાજા, સોમનાથથી વિમલ ચુડાસમા, ઉનાથી પૂંજાભાઈ વંશ, અમરેલીથી પરેશ ધાણાની, લાઠીથી વિરજી ઠુમ્મર, સાવરકુંડલાથી પ્રતાપ દુધાત, રાજુલાથી અમરીશ ડેર, તળાજાથી કનુભાઈ બાબરિયા, પાલીતાણાથી પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર પશ્ચિમથી કિશોરસિંહ ગોહિલની, આ સાથે જ ગઢડાથી જગદીશ ચાવડા, ડેડિયાપાડા જેરમાબેન વસાવા, વાગરાથી સુલેમાનભાઈ પટેલ, ઝઘડિયાથી ફતેહસિંહ વસાવા, અંકલેશ્વરથી વિજયસિંહ પટેલ, માંગરોળ સુરતથી અનિલભાઈ ચૌધરી, અને આ સાથે જ માંડવીથી આનંદભાઈ ચૌધરી, સુરત ઈસ્ટથી અસલમ સાયકલવાલા, સુરત નોર્થથી અશોકભાઈ પટેલ, કારંજથી ભારતી પટેલ, લિંબાયતથી ગોપાલભાઈ પાટીલ, ઉધનાથી ધનસુખ રાજપૂત, મજુરાથી બલવંત શાંતિલાલ જૈન, ચોર્યાસીથી કાંતિલાલ પટેલ, વ્યારાથી ઉનાભાઈ ગામિત, નિઝરથી સુનિલભાઈ ગામિત, વાંસદાથી અનંતકુમાર પટેલ અને વલસાડ કમલકુમાર પટેલની ટિકિટ અપાઈ છે. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.